नमस्कार विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे धोरण 12 इंग्लिश यूनिट टेस्ट सोल्व करीशुं। हवे जो घणा विद्यार्थीओने ई कन्फ्यूजन छे के साहेब इंग्लिश ना बे पेपर आव्या छे तो अमारुं क्यू छे, तो जो एमां गुजराती जे प्रोपर भणता होय एटले के गुजराती प्रथम भाषा होय एने इंग्लिश सेकंड लैंग्वेज एटले के 013 एनो विषय कोड छे, जे गुजराती मीडियम में भणता होय तो आपणे 013 ई पेपर सोल्व करवानुं छे, अने जे इंग्लिश मीडियम में होय एने 006। तो जो सेक्शन ए पेलो ट्रू फॉल्स छे तो मैं आमा डायरेक्ट जवाब लिखा छे, तमे तमारू प्रश्नपत्र जोजो अने पछी आ जोजो एटले तमने खबर पड़ी जाय। मैं डायरेक्ट आंसर लिखा छे, तो जो पेला ट्रू फॉल्स छे, लव इज फ्री वेर तो एमा ट्रू आवे। पछी बीजू छे द प्रॉब्लम इज देट लव प्रोग्राम इज सेट अप टू रन ऑन इंटरनल हर्ट तो एमा फॉल्स आवे, लव विल ऑटोमेटिकली इरेज पास्ट हर्ट डॉट एक्सटेन्शन त्रीजु एमा ट्रू आवे। એના પછી ફાઇન્ડ નિયરેસ્ટ મિનિંગ, આજુબાજુનો મિનિંગ કહેવાનો છે શબ્દનો, તો રિસેન્ટમેન્ટ એનું થાય ડિસલાઇક। પછી પાંચમું છે ગ્રેજ્યુઅલી એનું ઇનિશિયલી, અને રીલ્સ એટલે સ્ટ્રીમ્સ। એના પછી ફંક્શન્સ આપેલા છે, તો જો એમાં સાતમું છે વી વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક, સારા માર્ક મેળવવા માટે મહેનત કરવી પડે તો એક પર્પોઝ દેખાય છે, તો એમાં એક્સપ્રેસિંગ પર્પોઝ આવે। પછી આઠમું છે યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારમાં વહેલું ઉઠવું જોઈએ, તો શુડ છે સજેશન આપે છે એટલે એક્સપ્રેસ ઇન સજેશન। એના પછી નવમું છે રાહુલ વોઝ ફેટ ધેટ હી કુડ નોટ એન્ટર ધ ગેટ, રાહુલ ફેટ હતો એટલે ગેટમાં એન્ટર ના થઈ શકો, તો એમાં રિઝલ્ટ બતાડે છે કે ફેટ હતો એટલે એન્ટર ના થઈ શકો, તો એમાં સજેશન રિઝલ્ટ આવે નવમામાં। દસમું છે આઈ વિલ ગો એધર મુંબઈ ઓર દિલ્હી, દિલ્હી જઈશ કે મુંબઈ, તો એમાં બે ઓપ્શન છે એટલે ચોઈસ બતાવે છે એટલે એક્સપ્રેસિંગ ચોઈસ। એના પછી સેક્શન બી, તો જો સેક્શન બીમાં પેરાગ્રાફ આપ્યો છે એ વાંચી અને પ્રશ્ન જવાબ આપવાના છે, તો વ્યવસ્થિત પહેલા પેરેગ્રાફ વાંચી લેવાનું પછી પ્રશ્ન જોવાના, ના સમજાય તો બે વખત વાંચવાનો। તો જો 11મો પ્રશ્ન છે વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર, તો મેં ડાયરેક્ટ અહીંયા જવાબ લખ્યો છે કસ્ટમર શુડ રિમેમ્બર ધેટ હી હેવ ઓનલી બેઝ પ્રોગ્રામ। પછી 12મું છે વાય શુડ સી બિગિંગ ટુ કનેક્ટિંગ અધર હાર્ટ્સ, બીકોઝ સી નીડ બિગિંગ કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, લવના અપગ્રેડ માટે એને બીજા હાર્ટ સાથે કનેક્ટ થવું પડે। પછી એના પછી પેરેગ્રાફ આપ્યો છે, અને 13મો પ્રશ્ન છે વિથ ધ ફોલોઈંગ પ્રોગ્રામ ઇઝ નોટ રનિંગ, ક્યાં પ્રોગ્રામ છે એ રનિંગ અત્યારે ચાલુ નથી એમ રન નથી, તો એમાં જો ચાર પ્રોગ્રામ આપ્યા છે તો એમાં તમે પેરેગ્રાફ વાંચો તો ખબર પડે કે લવ છે એ અત્યારે રનિંગ નથી પ્રોગ્રામ, તો એમાં સી આવે લવ, તો મેં ડાયરેક્ટ અહીંયા જવાબ લખ્યા છે। પછી 14મું છે વોટ કેન ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સટેન્શન, તો એમાં આવે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સટેન્શન। પછી 15મો પ્રશ્ન છે વોટ વિલ લવ ડુ ટુ લો ઇસ્ટીમ ડોટ એક્સટેન્શન, તો એમાં તમારે ફકરામાંથી ડાયરેક્ટ જ લખવાનું છે કે લવ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ low esteem dot extension with a module of its own called high esteem dot extension। એના પછી 16મો પ્રશ્ન છે which program prevent love from being properly installed, તો એમાં આવે gurj dot extension and resentment dot com prevent love from being properly installed। પછી 17મો પ્રશ્ન છે પેરાગ્રાફ આપ્યો છે એ વાંચી, અને તમારે 17 અને 18 પ્રશ્ન એ બે પ્રશ્ન છે એના જવાબ દેવાના છે। તો 17મો પ્રશ્ન વિચ ફાઇલ શુડ સી કોપી ઇન ટુ ધ માય હાર્ટ ડાયરેક્ટરી, કઈ ફાઇલ કોપી કરવાની છે માય હાર્ટ ડાયરેક્ટરીમાં, તો એમાં આવે સી શુડ કોપી ફરગીવ સેલ્ફ ડોટ ડીઓસી, સેલ્ફ ઇસ્ટીમ ડોટ ટીએક્સટી અને રિયલાઇઝ વર્થ ડોટ ટીએક્સટી, આ ફાઇલ છે એને કોપી કરવાની છે। સી શુડ કોપી ફરગીવ સેલ્ફ ડોટ ડીઓસી અને સેલ્ફ ઇસ્ટીમ ડોટ ટીએક્સટી રિયલાઇઝ વર્થ ડોટ ટીએક્સટી ઇન ટુ ધ માય હાર્ટ ડાયરેક્ટરી, એમ આખું લખવાનું તમારે। પછી 18મો પ્રશ્ન છે વિચ ફાઇલ શુડ સી ડિલીટ, કઈ ફાઇલ ડિલીટ કરવી જોઈએ, સી શુડ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સટેન્શન, તમે પેરેગ્રાફ વાંચો એટલે આવડી જાય। પછી પોએમ આપી છે તમારે એના આધારે પ્રશ્નનો જવાબ દેવાના છે। તો 19મો પ્રશ્ન છે હાઉ કંચનજંગા ડિસ્ક્રાઇબ, કેવું વર્ણન કર્યું છે એમ, કેની સાથે સરખાયું છે, તો કંચનજંગા ઇઝ ડિસ્ક્રાઇબ એઝ ધ હિમાલયઝ ક્વીન, હિમાલયની રાણી તરીકે એનું એને ડિસ્ક્રાઇબ કરી છે। પછી 20મો પ્રશ્ન છે વોટ ડઝ સી વિયર
શું પહેર્યું છે તો સી વિયર વ્હાઇટ રોબ્સ. એના પછી રાઇટ ટુ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ કહેવાના છે પોયમ માંથી ગોતીન. તો જો બે અહીંયા મેં લખ્યા છે 21મા પ્રશ્નના જવાબમાં, વ્હાઇટ તો લાઇટ અને ગ્લોવ્સ તો સ્નો. એના પછી 22મો પ્રશ્ન, બે શબ્દ આપ્યા છે એના સમાનાર્થી શબ્દ પોયમમાંથી શોધવાના છે. તો ઓલ્ડનું હોરી થાય અને એવરલાસ્ટિંગનું ઇટર્નલ થાય. એના પછી શોર્ટ નોટ છે. તો જો શોર્ટ નોટ લવ અ ડ્રાઇવિંગ ફોર્સ, તમારી રીતના લખવાની છે એને જે પ્રશ્ન પૂછાય એ પ્રશ્નના જવાબ દેતા તમારે એનું વર્ણન કરવાનું છે. તો એમાં તમારા મંતવ્ય પૂછ્યા છે પણ મેં અહીંયા લખી દીધી છે તમારા સજેશન માટે, એટલે તમે આની હેલ્પ લઈ અને તમારી રીતના લખી શકો.